હવે વાત કરીશું અંબાજીની. ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. પાંચ દિવસમાં 19,66,000 થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. મેળાના પાંચમા દિવસમાં મંદિરના ભંડારાની કુલ આવક છે 3,04,00,000 રૂપિયા પર પહોંચી છે. મંદિરે 4,840 ધજાઓ ચડાવવામાં આવી છે. ગુજરાત એસટી નિગમની 9,200 ટ્રીપથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. 5,16,000 યાત્રિકોને વહન કરીને પહોંચાડવામાં આવ્યા છે અંબાજી. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો જે રંગ છે તે બરાબર જામી ચૂક્યો છે. અને આજે જ્યારે શ્રદ્ધાળુઓ છે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે, ટૂંક સમયમાં જ માં અંબાજીની આરતી છે, પ્રભાત આરતી, મંગળા આરતી તે કરવામાં આવશે. ત્યારે આપણી સાથે જોડાયા છે અંબાજી મંદિર પરિસરમાંથી સંવાદદાતા દીપિકા કુમાર, તેમની સાથે વાતચીત કરીશું. અંબાજીમાં હાલ કેવો માહોલ દીપિકા? કલ્પના, આજે અંબાજી એટલે કે ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે અને અંબાજી ધામની અંદર બોલમારી અંબે જે જે અંબેના નાથ સાથે તમામ લોકો હજુ પણ આવી રહ્યા છે, પગપાળા આવી રહ્યા છે. અને આજે છઠ્ઠા દિવસે કુલ 4,840 જેટલી ધજાઓ ચડી ચૂકી છે. તો તેની સાથે 19,00,000 જેટલા લોકો, 19,66,000 જેટલા લોકો છે અત્યાર સુધી દર્શન કરી ચૂક્યા છે અને આજે પણ વધારે લોકો આવવા તેવી શક્યતા છે. મારી સાથે કેટલાક શ્રદ્ધાળુઓ છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે તેઓ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે અને તેમની શું શ્રદ્ધા છે મા પ્રત્યે. તમે ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આવો છો? બેન, અમે અમદાવાદથી આવીએ છીએ અને છેલ્લા 23 વર્ષથી અમે લોકો 23 વર્ષથી આવીએ છીએ. 18 આવીએ છીએ અમે લોકો અને અમદાવાદથી આવીએ છીએ. અચ્છા, કેવી રીતે આવો છો તમે? અમે ચાલતા આવીએ ત્યાંથી. ચાલતા આવો છો અને ક્યાંથી શરૂઆત કરી તમે? અમે નરોડા કૃષ્ણનગરથી શરૂઆત કરી અને 75 લોકો ચાલતા આવ્યા છે, આખો સંઘ લઈને આવ્યા છે. શરૂઆત કરી છે ત્યારે કોઈ ને કોઈ વાત તમારી સાથે જોડાયેલી હશે કે જે લોકોને અને તમને અંદરથી એમ થાય કે કદાચ આ મંદિરે આવવું શક્ય નહોતું, એવી કોઈ ક્યારેય ઘટના બની અથવા તો ક્યારથી શરૂઆત કરી કે જેનો અનુભવ શું રહ્યો તમારો? અમારી એક ઘટના એવી હતી કે અમારો બાબો હતો, એ ટ્રક નીચે આવી ગયો અને ટ્રક ઉપરથી જતી અને કશું થયું નહીં અને ત્યારથી અમે સંઘ ચાલુ કર્યો. આખી ટ્રક નીકળી ગઈ અને કશું જ ના થયું અને ઉભો થઈને બહાર નીકળી ગયો. ક્યારે સમયની આ ઘટના છે? અલગ રીતે તેને અનુભવ્યો હોય? અમે સંઘમાં આવીએ છીએ પણ અમે એક સેવા તરીકે આવીએ છીએ. અમે અહીંયા મેડિકલ કેમ્પના તરીકે અને લોકોને સેવા આપીએ છીએ. સેવા આપે છે અને તેની સાથે લોકોની અલગ અલગ શ્રદ્ધા જોડાયેલી છે કલ્પના, કારણ કે કહેવાય છે કે માં અહીં જે માંગો તે આપે છે અને તેને કારણે જે શ્રદ્ધાળુઓ છે તે અવિરતપણે અહીં આવે છે. જે લોકો વૈષ્ણોદેવીના દર્શન નથી કરી શકતા તે અંબાજી આવે છે અને અંબાજી ખાતે ખાસ કરીને અખંડ જ્યોતના પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જી, આભાર દીપિકા આપનો તમામ માહિતી પહોંચાડવા બદલ. થોડી જ વારમાં માં અંબાની પ્રભાત આરતી છે તે કરવામાં આવશે, પહેલી આરતી કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ, લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.